નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજે કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ છે અને એની ઉજવણી નવસારી ખાતે પણ કરવામાં આવી હતી. નવસારી ખાતે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય કે જે યુદ્ધ તળાવ સ્થિત છે ત્યાં જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા એમનો 138મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે એમણે કોંગ્રેસનો જે ધ્વજ છે એ ફરકાવ્યો હતો, વંદે માતરમ ગાન કર્યું હતું અને રાષ્ટ્રગાન કરી અને ત્યારબાદ જિલ્લા પ્રમુખે ત્યાં ઉપસ્થિત કોંગ્રેસીઓને પ્રેરક બળ આપ્યું હતું અને પ્રવચન આપ્યું હતું. સૌથી જૂની પાર્ટી અને સૌથી જૂની પાર્ટીની અંદર જેમણે દેશને આઝાદી માટેની ચળવળ ચલાવી હતી, દેશને આઝાદ કરાવ્યો હતો અને સાથે જ વર્ષો સુધી દેશના નાગરિકોની સેવા પણ પૂરી પાડી હતી એવી પ્રેરક વાતો કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજે કોંગ્રેસ પાર્ટીનો 138મો સ્થાપના દિવસ હતો અને એની ઉજવણીના ભાગરૂપે આજે અમે અહીં ભેગા થયા હતા. કોંગ્રેસ પાર્ટી અત્યારે સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, પરંતુ અમે આજે જ્યારે અમારા કાર્યકરોનો ઉત્સાહ જોયો છે ત્યારે અમને ફરી એક નવી આશા જન્મી છે અને લોકો જેવી રીતે અમારી સાથે ઊભા છે, લોકોનો જેવી રીતે સહકાર મળી રહ્યો છે, લોકોને જેવી રીતે કોંગ્રેસ પાર્ટી પાસે અપેક્ષાઓ છે કે આવનારા સમયમાં જો આ દેશના અસ્તિત્વને કોઈ બચાવી શકે, જો આ દેશને સારી નવી દિશા આપી શકે તો તે ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટી છે. ત્યારે અમે જે સૌથી દેશની જૂની પાર્ટી છે, સૌથી લાર્જેસ્ટ પાર્ટી છે, એ પાર્ટીને જ્યારે કોંગ્રેસ મુક્ત દેશ બનાવવાની જ્યારે ભારતીય જનતા પાર્ટીના પીએમ સાહેબ જ્યારે વાત કરે છે ત્યારે મારે ફક્ત એમને એક જ કે વાત કરવાની છે કે ભાજપ મુક્ત દેશ થવાની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે અને એ ટૂંક સમયમાં એ પરિણામો આમ જનતાની સામે પણ ઊભા હશે. કારણ કે કર્મ કોઈને છોડતું નથી, ધર્મ કોઈને છોડતો નથી અને જ્યાં કર્મ અને ધર્મની વાત આવે ત્યાં કોંગ્રેસ પાર્ટી હંમેશા કર્મ અને ધર્મને સાથે લઈને ચાલી છે. માનવતાનો જે ધર્મ છે એને કોંગ્રેસ પાર્ટીએ સારી રીતે નિભાવ્યો છે અને આવનારા સમયમાં પણ જો દેશના અસ્તિત્વને બચાવનારી પાર્ટી હશે તો તે ફક્ત અને ફક્ત કોંગ્રેસ પાર્ટી હશે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. આ કાર્યક્રમની અંદર સેવાદળ, કોંગ્રેસ, યુવા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, નીરવ નાયક, ત્યારબાદ વાત કરવામાં આવે તો દીપકભાઈ બારોટ, એડી પટેલ અને રાજનભાઈ જોશી સહિત મહિલા પાંખના અને યુવા પાંખના સભ્યો પણ હાજર રહ્યા હતા. અને આ પ્રમાણે એમણે પોતાનો 138મો સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરી હતી. તો આજ પ્રમાણે વધુ સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ.